નમસ્કાર, ટાઈમ પ્લીઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણવા જઈ રહ્યા છે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા વિશે. તો આપણી સાથે ગ્રાઉન્ડ રિપોર્ટર યોહાન અને કેમેરામેન રુદ્ર સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છે. હા તો યોહાન, આ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા જે થયા છે એના પર આ હુર્તીઓ પર કઈ અસર પડી છે તે મને જણાવશો? ઓકે, આપણે અહીંયા ઉપસ્થિત છીએ ફેમસ મિટુલ લંકાપટી સાથે, કે જેને કોઈ જાણતું નથી, અને મારી જમણી બાજુ છે પંજાબીયા કાકા જેને કોઈ જાણવા માંગતું નથી. તમારે શું કેવું છે આ વધારા માટે? અરે આ વધારો બહુ જ ખોટો કહેવાય. આ કાંદા બટાકાનો ભાવ વધારો અમે જરા પણ નહીં ચલાવીએ. આના માટે અમે હડતાલ કરીશું, અનશન પ્રકાશીશું. અરે પણ કાંદા બટાકાની અહીંયા વાત નથી ચાલતી, પેટ્રોલ અને ડીઝલ ની વાત ચાલે છે. તો હું એની જ વાત કરું છું. કઈ રીતે? અરે પેટ્રોલ ના ડીઝલ ના ભાવ વધે તો ટ્રાન્સપોર્ટેશન ના ભાવ વધે કે નહીં? હા, ટ્રાન્સપોર્ટેશન ના ભાવ વધે તો કાંદા બટાકાના ભાવ વધે કે નહીં? સાચી વાત છે, સાચી વાત છે. હા તો પેલા કાકાને પૂછો કે એમના જનજીવન પર શું અસર થઈ રહી છે તે. ઓકે, હા તો કાકા, હે કાકા, તમને શું લાગે છે? અમને તો જાજરું બહુ લાગે છે. એ પછી જો, પેટ્રોલ અને ડીઝલ ના ભાવ થી તમારા લાઈફ પર શું ફરક પડી? પેટ્રોલ ને ડીઝલ નો ભાવ વધારો? અરે કઈ થયો નથી, આ બધી અફવા છે, કોઈ વધારો થયો નથી. હું માફારો. એટલે કાકા, પેટ્રોલ અને ડીઝલ નો ભાવ બહુ વધી ગયેલો છે. વધી ગયો છે? ક્યાં વધ્યો છે? કશો વધ્યો નથી. કાલે હું 50 રૂપિયા નું પેટ્રોલ પુરાવતો હતો, ને આજે પણ 50 રૂપિયા નું જ પેટ્રોલ પુરાવું છું. જો ભાવ વધારો થયો હોય તો પેલા ભરવા. અરે પેલા ભરવા વાલા મને કહી ને કે કાકા 50 ને બદલે 52 રૂપિયા આપો. અરે તો પછી આ કાંદા બટાકા નો ભાવ કેમ વધ્યા? એ યાર, હજુ આ રાવણ કાંદા ને બટાકા પર જ અટવાયો છે. કાળા મહિનાથી જો ભાઈ, અધિક મહિનો ચાલે છે. લોકોએ ચિકન મટન ખાવાનું બંધ કર્યું ને કાંદા બટાકા ખાવાનું ચાલુ કર્યું, તો કાંદા બટાકા ના ભાવ વધે કે નહીં વધે? પણ કાકા, કાંદા બટાકા તો સસ્તા છે. અરે હું કાકે ક્યાં મોંઘા છે? આ કહે છે કે મોંઘા છે. અરે આ કાકા ને કમાવાની થોડી પડી છે, એક્સપર્ટ એક્સપર્ટો છે. અમારા જે યંગ લોકોને કમાવા માટે કેટલી મહેનત કરવી પડે છે એ ખબર છે. તો અમને તો મોંઘવારી લાગે જ ને, આ કાકા ને થોડી કઈ લાગવાની છે. યુવાના નવરાને પૂછ કે કામ ધંધો શું કરે છે. હા તો રાવણ, તમે શું કરો છો? આપનું ફરવાનું કામ છે એટલે ટ્રાવેલ એજન્સી. એને પૂછે કે બેંગકોક ની સસ્તી ટિકિટ ક્યારે મળશે. મારી બહેરી પાછી આવી જશે ને, પછી મારે પીપલો જવું હોય ને તો પણ મારે પૂછીને જવું પડે છે. અરે ટ્રાવેલ એજન્સી નથી મારી, ફરવાનું કામ એટલે મારે જોબ શોધવાનું કામ છે. આજકાલ એટલા બધા બેરોજગાર છે કે એ લોકોને પેટ્રોલ પોસાતું નથી, એટલે સરકારે તો અમારા માટે છે ને ફ્રીમાં પેટ્રોલ આપવું જોઈએ, જેનાથી અમે અમારી જોબ શોધી શકીએ. સાચી વાત છે મિત્રો, જેટલી બેરોજગારી અહીંયા વધતી ચાલી છે તેટલા લુફા પણ વધતા ચાલ્યા છે. અને બીજી વસ્તુ કે આ લુફાઓ માટે સરકારે કંઈ કરી અને પેટ્રોલ ફ્રીમાં આપવું જોઈએ. જો તમને એવું લાગતું હોય કે સરકારે પેટ્રોલ ફ્રીમાં આપવું જોઈએ તો ફેસબુકના ઓફિશિયલ પેજ ટાઈમ પ્લીઝ પર લોગિન કરો અને વોટ કરો. અરે સરકારે ખાલી પેટ્રોલ જ નહીં, અરે ઇન્ટરનેટ, મોબાઈલ નું બિલ અને આપને કોફી પણ ફ્રીમાં આપવી જોઈએ. ઇન્ટરનેટ અને મોબાઈલ નું બિલ સમજ્યા, પણ કોફી? અરે કોફી તો ખાસ જરૂર છે. આજકાલ કોફી શોપમાં કોફી એટલી બધી મોંઘી થઈ ગઈ છે કે તેને માટે છે ને અમારે 200-200 રૂપિયાની કોફી ગર્લફ્રેન્ડ ને પીવડાવી પડે છે, અને એના સિવાય તો ગર્લફ્રેન્ડ માનતી જ નથી. હવે અમારા જેવા જો બેરોજગાર 200 રૂપિયાની કોફી ને પોસાય, અરે તેના પર પાછું આ પેટ્રોલ વધારો કેવી રીતે પોસાય? બરાબર છે, દુખાવા માટે ખાસ. કઈ ટ્રોફી ની વાત કરે છે? તમે છે ને પેટ્રોલ રેવા દો, તમે પેલા કોફી નો જે ભાવ થયો ને તેને સસ્તું કરો. તમે કોફી નો છોડો, પેટ્રોલ પર આવો. ચા પણ, ચા પણ, મારી ચા. અરે પણ કોફી નો વધારે ભાવ વધારે છે, તમે ચા અને પેટ્રોલ ની વાત. સાહેબ મારે પેટ્રોલ અને ડીઝલ નું રિપોર્ટિંગ કરવાનું છે. મારે ચા પીવી છે. સરકાર ની એપ્લિકેશન કરો, પેટ્રોલ કરતા કોફી વધારે છે. મને સમજ પડે છે કે નહીં? અરે તમે કોફી માટે, અરે 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 અરે, તમે ગુસ્સે નહીં થાઓ પ્લીઝ, તમે ઝઘડો નહીં કરો. ટાઈમ પ્લીઝ. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય કે ન ગમ્યો હોય, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા, નોટિફિકેશન માટે પેલો ઘંટો દબાવવાનું ભૂલતા નહીં. મને બહુ વાર પડે છે.